નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભૌતિકાલના જે મનુષ્યનો પાછળ છે ધ્યાન માત્ર વિશે કમ્પ્લીટ કરેલું હતું. હવે આજના આપણે લોકો તેનાથી પાછળ નાના આકડા વિચાર મોટવા છે. આર્કી વસ્તુ છે, તન વસ્તુ એ સુંદર બની જાય છે, બરાબર છે. ને આ બધું છે સૌથી અઘરું જે છે અઘરું વિશે સમજવા લાયક બધું છે, બરાબર છે. લખાણ મળશે, સમજવું પડશે. એમાં કઈ ઘટના બને છે આવતીકાલે આપણે જોઈએ કે ભાઈ દાખલા દાદામાં પાચન ખોરાક જે છે સંપૂર્ણ પાચન ક્યાં કમ્પ્લીટ થાય છે, ક્યાં સંપૂર્ણ થાય છે, બરાબર છે. હવે શું થાય છે, યાદ રાખજો તમને પ્રશ્ન પૂછશે કે દાદા આદરણામાં ખાલી જગ્યાએ ખાલી જગ્યાએ ખાલી જગ્યાએ ત્રણ કેનું કેનું પાચન થાય કે કાર્બનિક ચરબી અને પ્રોટીન, પણ કેવું તો કે સંપૂર્ણ અથવા પૂર્ણ પાચન, બરાબર છે. પૂર્ણ પાચન ખોરાકનું પૂર્ણ પાચન છે બરાબર છે. તો કે નાના આંતરડા પાછળથી કેવો ખોરાક કે અપાચિત ખોરાક, કેવો ખોરાક કે અપાચિત ખોરાક. અપાચિત એટલે શું તમને ખબર છે? પાચિત એટલે જે પાચિત ખોરાક છે નહીં, બરાબર છે. નાનું આંતરડું છે, નાના આંતરડામાંથી અપાચિત ખોરાક ક્યાં આવે છે? મોટા આંતરડામાં આવે છે. પણ પાછું નાનું આંતરડું છે ત્યાંથી કેવો ખોરાક, યાદ રાખજો, અપાચિત ખોરાક ક્યાં આવશે? ધીરે ધીરે ક્યાં આવશે માત્ર કેનું શોષણ થાય, પાણીનું શોષણ થાય છે, બરાબર છે. ક્યાં? મોટા આંતરડામાં. બરાબર છે. તો અહીં જે અપાચિત ખોરાક છે એવા ફેરવાય છે, ફેરવાય છે, બરાબર છે. હવે ખોરાક છે એનો સંગ્રહ ક્યાં થાય છે?
મોડા સુધીમાં થાય છે. તમે મોડા સુધી થાય છે. અમુક સમયના અંતે અર્ધગન અપાચિત ખોરાક, અર્ધગન અપાચિત ખોરાક મળ દ્વાર દ્વારા જે નામ જ છે મળ દ્વાર, આના દ્વારા શું થાય છે કે શરીર ની બહાર છે ફરી પાછું જોઈ જોઈએ. નાના દંડા ખોરાક છે જોઈ લેજો.